અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવું ષડયંત્ર કરનારો ઝડપાયો છે। 80 લાખની વીમા પોલિસી મેળવવા રચ્યું હતું ષડયંત્ર। અનિલ નામના શખ્સે ભિક્ષુકની હત્યા કરી, ભિક્ષુકની લાશને કારમાં નાખી સળગાવી દીધી। વર્ષ 2006માં યુપીમાં હત્યા કર્યા બાદ આરોપી અમદાવાદ આવી ગયો। આરોપી મૃત્યુ પામ્યો હોવાનું કહી વીમાના 80 લાખ પડાવ્યા। અમદાવાદમાં નકલી પુરાવા બનાવીને જીવન જીવી રહ્યો હતો। આ કૌભાંડમાં પરિવારના લોકો પણ સામેલ હતા। ઝડપાયેલા આરોપી પાસેથી રાજકુમારના નામના તમામ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે, જેની તપાસ કરતા તે તમામ દસ્તાવેજ ખોટા બનાવવામાં આવ્યા છે। આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ કરતા 17 વર્ષ પહેલા આગ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। જો કે આગ્રા પોલીસ તે બનાવને માત્ર એક અકસ્માત સમજી તપાસ કરતી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તે હત્યાના ખતરનાક ગુનાનો ભેદ ઉકેલ્યો અને 80 લાખનો વીમો પકાવવા માટે એક ભિક્ષુકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો કર્યો અને આરોપીની ધરપકડ કરી। એને 2004માં એને એના પિતા અને ભાઈ સાથે પ્લાનિંગ કરી, આર્થિક તંગી હોય પૈસા કમાવા માટે અને ઇન્સ્યોરન્સ પકવા માટે કરવાનું હોય તો એમને એક પ્લાનિંગ કર્યું કે એક કાર ખરીદી, એનો ઇન્સ્યોરન્સ લઈ લીધો, પોતાના ઉપર એક ઇન્સ્યોરન્સ લઈ લીધો અને પછી આગ્રા ગયા પછી એમને એક ભિક્ષુકને ભોજનમાં એક નીંદની ગોળી ખવડાવી બેહોશ કરી દીધો અને કારમાં નાખી એને કાર સળગાવી દીધી। પછી પોલીસને કાર ઓળખ્યા પછી એમને પિતાજીનો કોન્ટેક્ટ પોલીસ કરે છે અને જે વિજયસિંહ છે, જે અનિલસિંહના પિતાજી છે, એ પોલીસ સ્ટેશન જઈ આ છોકરો પહેલા પ્લાનિંગ જ્યારે હતું ત્યારે એ પોતાનો છોકરો હોય એવું કબૂલ કરે છે અને પોતે ડિક્લેર કરે છે કે અનિલસિંહનું મૃત્યુ નિપજાવેલ છે। તહેવારો ટાણે ફૂડ વિભાગ સતર્ક છે। જામનગરમાં મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કામગીરી। ફૂડ વિભાગે મીઠાઈના નમૂના લઈને ચેકિંગ માટે મોકલ્યા છે। દિવાળીના તહેવાર અનુસંધાને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સતત 1 વીકથી ખાદ્ય પદાર્થોના રો મટીરિયલ અને તૈયાર ખોરાકના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। આજરોજ સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી મીઠાઈ ફરસાણની દુકાનો પૈકી એચજી વ્યાસ મીઠાઈવાલામાંથી કાજુ ડ્રાયફ્રૂટની એક મીઠાઈનો નમૂનો લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, જુનિયર કક્ષાના એએસઆઈને પીએસઆઈની બઢતી મળશે। હંગામી ધોરણે અપાશે પીએસઆઈની બઢતી। બિન હથિયારધારી પીએસઆઈની 538 ખાલી જગ્યા મુદ્દે નિર્ણય, શરતોને આધીન હંગામી ધોરણે અપાશે બઢતી। નર્મદામાં ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી છે। ડેડિયાપાડાના ધારાસભ્યના પત્નીને વડોદરા ખસેડાયા છે। એસએસજી હોસ્પિટલમાં શકુંતલા વસાવાને ખસેડાયા છે। પોલીસ કસ્ટડી દરમિયાન તબિયત લથડી હતી। ચૈતર વસાવા અને તેમની પત્ની વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। તેમણે પાટીદાર પ્રભુત્વવાળા ખેરગોન વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કર્યો। ભાજપ ઉમેદવાર બાલકૃષ્ણ પાટીદારના સમર્થનમાં નંદગાંવ બગુદમાં ચૂંટણી સભા ગજવી। આ દરમિયાન સીએમ પટેલે ગુજરાતની જેમ મધ્યપ્રદેશને બનાવવા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી। ભૂપેન્દ્રભાઈએ નિમાડ અંચાલના ખેડૂતના વખાણ કર્યા, સાથે જ કહ્યું નરેન્દ્ર મોદી જ્યારથી પીએમ બન્યા છે ત્યારથી ગુજરાતમાં સૌથી વધુ રોજગાર મળ્યો છે, ત્યારે મધ્યપ્રદેશમાં પણ ફરી ભાજપ સરકારને બહુમતીથી જીતાડવા અપીલ કરી। સભા બાદ મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી નીચે ઉતરીને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી। प्रदेश को बीमारू राज्य बोला जाता था, आज बे विशाल राज्य बनाया है भाजपा सरकार। पहले राज्य का बजट यहां बहुत 23,000 करोड़ का था। पहले बजट क्या था? 23,000 करोड़ मध्य प्रदेश का बजट। आज 3 लाख करोड़ से ज्यादा का बजट मध्य प्रदेश का हुआ है। ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં થયેલા 30% વધારાનો લાભ ગુજરાત એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ મળશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે। સરકારના આ નિર્ણયથી એસટી નિગમના 7,000થી વધુ ફિક્સ પગારના કર્મચારીઓને લાભ મળશે। તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં સરકારે 30% જેટલા વધારાનો નિર્ણય કર્યો હતો, જેમાં એસટી કર્મચારી અંગે અસમંજસ હતી। એસટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઈ, જેમાં સૌ યુનિયનના
होद्देदारों तेमज निगम में फरज बजावता फिक्स पगार कर्मचारी उपरांत एसटी निगम अधिकारी जोड़ाया था। तेरे एसटी यूनियन साथ बैठक में विविध प्रश्नों अंगे विस्तारपूर्वक चर्चा कर मोटा भागना प्रश्नों निराकरण लाया हो वाहन व्यवहार मंत्री निवेदन आप। એસટીના સૌ યુનિયનો જોડે જ્યારે અમારી બેઠક થઈ અને જે પ્રશ્નો એસટી યુનિયન દ્વારા આપવામાં આવેલા હતા તે તમામ પ્રશ્નો પર વ્યાજબી નિકાલ લાવવામાં આવ્યો। તે જ દિવસે યુનિયનો જોડે નક્કી થયેલું કે રાજ્ય સરકાર દ્વારા જે ડિક્લેર કરેલા 30% જે વધારો છે એ વધારાનું ક્લેરિફિકેશન ને જીઆર આવતાની સાથે જ સૌથી પહેલાં આપણે એસટી નિગમમાં આ જીઆરને આપણે એપ્લાય કરશું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહેસાણામાં લાયબ્રેરીનું ઉદઘાટન કર્યું છે। આંજણા ચૌધરી સમાજે તૈયાર કરેલી લાયબ્રેરીનું ઉદઘાટન સમારોહ યોજાયો જેમાં રાજ્યપાલની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા। આંજણા યુવક મંડળે રતન વિહાર પાટી પ્લોટમાં વાંચનાલયના ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આણંદમાં 3 પોલીસ જવાનોને પ્રોત્સાહન અપાયું છે। અમદાવાદમાં થયેલી લૂંટમાં ત્વરિત કામગીરી માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું। આણંદના 3 જવાનોને 11 લાખ રોકડ ઇનામ આપવામાં આવ્યું છે। મીઠાઈ ખવડાવીને કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા। આ ત્રણેને રાજ્ય સરકાર દ્વારા એને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કેમ કે આ તરત જ ગુનાના આરોપી અટક થઈ ગયા હતા। સાથે સાથે જો કામગીરી થઈ હતી એકદમ ઇફિશિયન્ટલી અને ટ્રાન્સપરન્ટલી થઈ હતી અને જો તમામ મુદ્દા માલ ભોગ બનનારને પરત તરત જ આપવામાં આવ્યો હતો અને એટલા માટે આણંદ જિલ્લા પોલીસ વતી હું રાજ્ય સરકારનો આભાર પણ માનું છું કે પ્રોત્સાહન રૂપે એટલી સરસ 11 લાખ જેટલી રકમ આખા ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને આપવામાં આવી છે જેને એમાં કામ કર્યું છે। દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ શહેરમાં લોકોને સમયસર મેડિકલ સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરાય છે। અમદાવાદ મેડિકલ એસોસિએશને ડોક્ટર ઓન કોલ સેવાની શરૂઆત કરાવી। આ અભિયાનમાં વિવિધ વિભાગના 50થી વધુ ડોક્ટર સ્વૈચ્છિક રીતે જોડાયા છે જે અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત રહેશે। 11 થી 15 નવેમ્બર સુધી આ સેવા કાર્યરત રહેશે। ગત વર્ષે પણ આ સેવા શરૂ કરાઈ હતી જેનો અનેક લોકોએ લાભ લીધો હતો ત્યારે આ વર્ષે પણ દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે એમએ આ સેવા શરૂ કરી છે। તહેવારો સમયે તબીબો પણ રજા પર હોવાથી ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને ભારે હાલાકી થતી હોય છે ત્યારે ડોક્ટર ઓન કોલ સેવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ રહે છે। 10 વર્ષથી વધારે આ અભિયાન ચાલી રહ્યું છે। ડોક્ટર્સ ઓન કોલ જે આ ફેસ્ટિવલ દિવાળીનો જે 5 દિવસનું હોય છે જેમાં ઘણા બધા ડૉક્ટર્સ બહાર ગયા હોય છે અને એ સમયે દર્દીને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે અમારા એસોસિએશનના જે ડૉક્ટર્સ છે જે સેવાભાવી છે જે પોતાની સ્વેચ્છાએ સેવા આપવા માગે છે એમને એમના આની અંદર અમે જોઈન કર્યા છે। રાજકોટના ગોંડલમાં 2 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે। હાઈકોર્ટના આદેશ મુજબ ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। ગોંડલના રાજાશાહી સમયના 2 બ્રિજ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે। કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યા બાદ બ્રિજ બંધ કરાયા છે। ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તાની સુવિધા કરાઈ છે। બ્રિજની હાલત કકડતા જ હોવાને કારણે બંધ કરાયા। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સુરેશ્વર માર્ગ પરનો પુલ જાહેર કરાયો છે જોકે સુરેશ્વર માર્ગ પરના પુલની હાલત પણ ખકડતા જ હોવાની વિગતો જોવા મળી રહી છે। ગુજરાત હાઈકોર્ટના આદેશના અનુસંધાને ગોંડલ શહેરમાં આવેલા 2 બ્રિજો તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરવા અંગે કલેક્ટરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તે અનુસંધાને આજરોજ 2 પુલો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે અને વૈકલ્પિક રસ્તા તરીકે સુરેશ્વર ચોકડીથી તરફ જતો રસ્તો વાપરવા કોમર્શિયલ વાહનોને આ સાથે જણાવવામાં આવે છે। દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડી રહ્યા છે ત્યારે રાજકોટમાં લોકો મુખવાસની ખરીદી માટે કરતા નજરે પડ્યા છે। રાજકોટની વિવિધ દુકાનોમાં મુખવાસ માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી। આ વર્ષે અવનવી 100થી વધુ પ્રકારની વેરાયટીઓ પણ જોવા મળી રહી છે। આ વર્ષે રો મટીરીયલના ભાવમાં વધારો થતાં મુખવાસની કિંમતમાં પણ વધારો થયો છે પરંતુ હવે લોકો સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ સારી ક્વોલિટીવાળો મુખવાસ લેવાનું પસંદ કરે છે।
નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે. ખાસ કરીને જ્યારે નવું વર્ષ શરૂ થતું હોય છે ત્યારે લોકો જે છે એ એકબીજાના ઘરે જતા આવતા હોય છે અને આ સમયે જે છે અવનવા મુખવાસ જે છે પીરસવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ અત્યારે અલગ અલગ વેરાયટીના જે છે મુખવાસ આવી ગયા છે. હાલ આપણી સાથે અહીંયા દુકાનદાર છે, આપણે એમની સાથે વાત કરીશું. કેટલી પ્રકારના મુખવાસ છે? મારી પાસે સર અત્યારે 70-80 જાતની અલગ અલગ આઇટમ છે બધી મુખવાસમાં. એમાં સ્વીટ છે, સોલ્ટી છે, અલગ અલગ આમળાના મુખવાસ, કેરીની ગોટલીના મુખવાસ, પછી અત્યારે જો ક્રેઝમાં હોય તો અળસીના મિક્સ સીડવાળા બધા અલગ અલગ જે મુખવાસ આવે છે. અત્યારે દેશી એ ટાઈપના આયુર્વેદિક મુખવાસ વધારે હાલે છે. સ્વાસ્થ્ય માટે તો પહેલાં તો જોવાનું ખાસ આઇટમ કે જે કોઈ જાતના કલર કે ઓલા ખોટા એસન્સની મિક્સર વગરની આઇટમ જેટલી બને એટલી પ્યોર અને કોઈ ગળાને હાથે નુકસાન ન કરે એ ટાઈપની આઇટમ વધારે અમે પ્રોપેસ કરી છે. ત્યારે હવે જે છે નવું વર્ષ હવે જે છે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લોકો છે એ સ્વયં જાગૃત બન્યા છે, આયુર્વેદિક મુખવાસ ખરીદવાનું વધારે પસંદ કરે છે. તો સાથે સાથે જે છે એ ક્વોલિટી જે છે ક્વોલિટી ઉપર વધુ જે છે રાજકોટના લોકો ભાર મૂકે છે. ત્યારે જે છે આ મુખવાસને લઈને અત્યારે રાજકોટની બજારોમાં પણ એક અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે રામલલ્લાનું સ્વાગત કરવા માટે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટે 3500 સ્ક્વેર ફૂટની રંગોળી તૈયાર કરી છે. ટ્રસ્ટના 26 સભ્યો દ્વારા રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અયોધ્યામાં નિર્માણ થતા રામ મંદિરની પણ ઉજવણી કરવા માટે આ ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ ભવ્ય રંગોળી નિહાળવા માટે વધુમાં વધુ લોકો આવી રહ્યા છે. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.